આજે આપણે શીખીશું સંખ્યા સાથે સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ ગેરસમજો। અવયવ, ગુણાકાર, અવિભાજ્ય સંખ્યાઓ, વિભાજ્ય સંખ્યાઓ, એકી અને બેકી સંખ્યાઓ, સામાન્ય અવયવ, સામાન્ય અવયવી અને સહ અવિભાજ્ય સંખ્યાઓ। અહીં આપણને છ લાકડીઓ દેખાઈ રહી છે। જો આપણે લાકડીઓને બે સમાન જૂથોમાં વહેંચવાની હોય તો શું કરવું પડશે? આપણે છ ને બે વડે ભાગવા પડશે, એટલે કે ડિવિઝન કરવું પડશે। ભાગાકાર કરવાથી ભાગફળ એટલે કે ક્વોશન્ટ 3 પ્રાપ્ત થશે, જેથી ખબર પડશે કે બધા જૂથમાં 3 લાકડીઓ આવશે અને શેષ એટલે કે રિમાઇન્ડર 0 રહેશે। શેષ શૂન્યથી ખબર પડે છે કે આ સંખ્યા 2 અને સંખ્યા 6 ના સંપૂર્ણ વિભાજક છે। કોઈ સંખ્યાના સંપૂર્ણ વિભાજક એ સંખ્યાના અવયવ કહેવાય છે। જો 6નું વિભાજન 1, 3 અને 6થી કરીએ તો પણ શૂન્ય જ શેષ રહે છે। આનો અર્થ એ થાય કે 2ના સાથે 1, 3 અને 6 પણ 6ના અવયવ છે, 4 અને 5 સંખ્યા 6ના અવયવ નથી। શું તમે આનું કારણ જણાવી શકો છો? વિચાર કરો। સરળ છે, કારણ કે એમાં 6નું સંપૂર્ણ વિભાજન નથી થતું, એટલે કે શેષ શૂન્ય નથી રહેતો। અવયવને આપણે ગુણાકારના રૂપમાં દર્શાવીએ છીએ। ઉદાહરણ તરીકે 6 લાકડીઓથી 3 લાકડીઓનો એક જૂથ, એવા બે જૂથ બને તો એને દર્શાવીએ છીએ કે 6 = 2 × 3। 6 લાકડીઓથી 2 લાકડીઓના એક જૂથ એવા 3 જૂથ બને તો બંનેને દર્શાવીએ છીએ 6 = 3 × 2। એમ આપણે 6ને 6 × 1, 1 × 6 એમ પણ દર્શાવી શકીએ છીએ। સંખ્યા 6 સંખ્યા 2નો એક અવયવી છે। આ એટલા માટે છે કેમ કે 6ને 2થી સંપૂર્ણ વિભાજન કરી શકાય છે। આ રીતે સંખ્યા 6ને 3થી પણ સંપૂર્ણ વિભાજન કરી શકાય છે, એટલા માટે સંખ્યા 6 એ સંખ્યા 3નો પણ અવયવી છે। આ જુઓ, અહીંયા અમને 7 લાકડીઓ દેખાઈ રહી છે। શું તમે આ લાકડીઓને સમાન જૂથમાં વહેંચી શકો છો? વિચાર કરો। ચાલો સમજીએ। આપણે એક લાકડીનું એક જૂથ એવા 7 જૂથ બનાવી શકીએ છીએ, અથવા 7 લાકડીઓનું એક જ જૂથ। આ એટલા માટે છે કેમ કે ફક્ત સંખ્યા 1 સંખ્યા 7નું સંપૂર્ણ વિભાજન કરી શકીએ છીએ। આ એટલા માટે કહી શકાય કે સંખ્યા 7ના ફક્ત 2 જ અવયવ છે, પહેલો 1 અને બીજો પોતે તે સંખ્યા, એવી સંખ્યા જેના ફક્ત 2 જ અવયવ હોય છે અને તેના સિવાય બીજા કોઈ અવયવ હોતા નથી, એટલા માટે આને અવિભાજ્ય સંખ્યા કહેવાય છે। આનાથી વિરોધી એવી પણ સંખ્યાઓ હોય છે જેના 2 કરતા વધુ અવયવ હોય છે। ઉદાહરણ તરીકે જો આપણે 8 લાકડીઓ લઈએ, એક જૂથમાં, 2 જૂથમાં, 4 જૂથમાં, 8 જૂથમાં એમ સમાન રૂપે વહેંચી શકાય છે। આ એટલા માટે કેમ કે સંખ્યા 8 સંખ્યાઓ 1, 2, 4, અને 8થી સંપૂર્ણ રીતે વિભાજિત થાય છે। 1, 2, 4, અને 8 સંખ્યા 8ના અવયવ છે। આવી સંખ્યા જેના 2થી વધારે અવયવો હોય છે જેને વિભાજ્ય સંખ્યા કહેવાય છે। હવે તમે 2, 4, 6, 8, અને 10 વગેરે જેવી બેકી સંખ્યાઓને 2 વડે વિભાજિત કરીને જુઓ, શું તમને દર વખતે શેષ શૂન્ય મળે છે? હા, દર વખતે તમને શૂન્ય જ શેષ મળશે। આનાથી તમે શું સમજો છો? વિચારો વિચારો। તમે યોગ્ય વિચાર્યું, 2 એ કોઈ પણ બેકી સંખ્યાઓનો અવયવ છે। હવે તમે 1, 3, 5, 7, 9 વગેરે જેવી એકી સંખ્યાઓને 2 વડે વિભાજિત કરીને જુઓ, શું તમને દર વખતે શેષ શૂન્ય જ મળે છે? ના, એકી સંખ્યાઓને 2 વડે વિભાજિત કરવાથી ક્યારેય આપણને શેષ શૂન્ય નહીં મળે। તો આને તમે શું સમજ્યા છો? તમે સાચું ઓળખ્યું, 2 એ કોઈ પણ એકી સંખ્યાનો અવયવ નથી હોતો। હવે આ સંખ્યાઓને જોઈ લો, ચાલો તેના અવયવ જાણીએ। 12ના અવયવ 1, 2, 3, 4, 6, 12 અને 15ના અવયવ છે 1, 3, 5 અને 15। જો તમે ધ્યાનથી જોશો
तो 12 અને 15 ના અવયવોમાં અવયવ 1 અને 3 સામાન્ય છે, એટલે કે બંને યાદીમાં આવે છે। આવા અવયવ જે 2 અથવા 2 થી વધારે સંખ્યાઓમાં સામાન્ય હોય છે એટલે તેને સામાન્ય અવયવ કહેવાય છે। સંખ્યાઓ જેવી કે 17 અને 23 ના અવયવોમાં 1 એ એકમાત્ર સામાન્ય અવયવ છે। આવી સંખ્યાઓ જેમાં અવયવ 1 સામાન્ય અવયવ હોય છે તો આવી સંખ્યાઓ એકબીજાની સહ અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય છે। હવે આવો 4 અને 6 ના અવયવી શોધીએ। 4 ના અવયવી છે 4 8 12 16 20 24 વગેરે। એ જ રીતે 6 ના અવયવી છે 6 12 18 24 30 વગેરે। આપણે જોઈ શકીએ છીએ કે 4 અને 6 ના અવયવીમાં 12 અને 24 વગેરે અવયવી સામાન્ય છે। આવા અવયવી 2 અથવા 2 થી વધારે સંખ્યાઓના અવયવીમાં સામાન્ય હોય છે, આને સામાન્ય અવયવી કહેવામાં આવે છે। તો આ વિડિયોથી આજે આપણે નીચેની ગેરસમજો શીખી, આગળના વિડિયોમાં તેમને સંબંધિત કેટલાક ઉદાહરણો જોઈશું।